मुख्यमंत्री विजय रूपाणी उपस्थिति में साबरकांठा जिला में शाला प्रवेशोत्सव प्रारंभ करायो हतो, जेमां मुख्यमंत्री 189 बाळकोनुं नामांकन करायुं हतुं। લામડિયાની પારસ વિદ્યાલય ખાતેથી રાજ્યના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ મુખ્યમંત્રીના હસ્તે કરાવાયો હતો। મુખ્યમંત્રીને હસ્તે સાધુ ફાળો ખાતે રૂપિયા 1.45 કરોડને ખર્ચે નિર્મિત સિઝનલ હોસ્ટેલનું આ તથા રૂપિયા 5 કરોડથી વધુને ખર્ચે તૈયાર થયેલા 60 ઓરડાઓનું લોકાર્પણ કરાવાયું હતું। આજથી 2 દિવસનો શાળા પ્રવેશોત્સવ ગ્રામ્ય વિસ્તારનો શરૂ થયો છે। શાળા પ્રવેશ ઉત્સવનો ઉદ્દેશ ગુજરાતના 100% બાળકો શાળાએ જતા થાય, શાળામાં હોય, શિક્ષણ બાળકને આપણે દરેક વાલી પોતાના બાળકને શિક્ષિત કરે એટલા માટે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાજ્ય સરકાર ચલાવે છે। 100% એનરોલમેન્ટ એ આપણો ગુજરાતનો સંકલ્પ છે। દરેક તાલુકામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। હું આજે પોસીના તાલુકાથી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી છે, પછી એ આદિવાસી તાલુકાઓ હોય, કિસાનોના તાલુકાઓ હોય, છેવાડાના તાલુકાઓ હોય, સાગરકાંઠાના તાલુકાઓ હોય કે પછી ગુજરાતના કોઈ પણ તાલુકા, 100% બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે, સ્કૂલમાં જાય અને 12મા ધોરણ સુધી સ્કૂલોમાં વચમાં ઉઠાડે નહીં, અને 100% એનરોલમેન્ટ એન્ડ 0 ડ્રોપઆઉટ એ આપણો સંકલ્પ છે। સરકાર એ દિશામાં સઘન પ્રયત્ન કરી રહી છે અને શાળા પ્રવેશ ઉત્સવથી બાળકોનો ઉત્સાહ વધે, ગામમાં વાતાવરણ બને એટલા માટે સરકાર શાળા પ્રવેશ ઉત્સવ મનાવી રહી છે। આ પ્રસંગે પોશીના તાલુકાની 1394 દીકરીઓને વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવ્યો હતો, અને જ્યારે સરસ્વતી સાધના યોજના અંતર્ગત દીકરીઓને સાયકલનું વિતરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા।